प्राप्त माहिती मुजब कठलालना राजेश भाई सोमा भाई रबारीए जमीन मामले कोई झेरी दवा गटगटावी लेता तेमने तात्कालिक सारवार अर्थे हॉस्पिटल खाते खसेडवामां आव्या हता। त्यारे आगळ वात करिए तो परिवारजनोना जणाव्या मुजब एक जमीन में तेओ छेल्ला 35 वर्षथी जमीन खेड़ी रह्या छे अने लगभग 19 वर्ष पहला 3,50,000 जेटली रकम रामजी जवाहर पंजाबी ने टुकड़े टुकड़े आपेल छे, परंतु दस्तावेज करी आपेल नथी अने पोलिस स्टेशन बोलावी खोटी रीते लखाण लखावी दीधुं होवानुं परिवारजनोए जणाव्युं हतुं। जो कि समग्र मामले विस्तृत माहिती अने विगतो पोलिस तपासमां ज बहार आवशे। त्यारे शुं हती समग्र घटना, संपूर्ण जमीन मामलो शुं छे तेनी साची अने संपूर्ण माहिती पोलिस तपासमां बहार आव्या बाद ज जाणवा मळशे। જક્ષીભાઈ સોમાભાઈ રબારી, આ મહિના 8મી તારીખે 3 વાગે લઈ ગયા, પછી 5:30 5:15 મારા પર ફોન આવ્યો પોલીસ સ્ટેશનથી કે ભાઈ તમારા ભાઈ માનતા નહીં, તમે પોલીસ સ્ટેશન આવો। હું 5:30 પોલીસ સ્ટેશન ગયો, પછી આ વકીલો બે હતા, પોલીસ હતી, કે ભાઈ તમારા ભાઈ માનતા નહીં, જેલમાં મળી લઈશું, એના કરતાં સમાધાન કરી લો કે આ ટાઈપ કર્યું। અને હરિકિશન પંજાબીએ બાર મારી જોડે વાત કરી અને ફરી વાત એગ્રી થઈ ગયા, બીજે દાડે સવારમાં ખેતરમાં આવું ધમાલ કરી। શું હતો સમગ્ર મામલો? શું હતો આ જમીનનો મામલો છે અને 38 વર્ષથી આપણે એ ખેતરની મજૂરી કરીએ છીએ। જમીન કયા ગામમાં આવી? ક્યાં? કઠલાલમાં જ આવી અને અમદાવાદ ઇન્ડોર હાઈવે ઉપર આવી। પોલીસ સ્ટેશન શું ઘટના બની હતી? કોઈ લખાણ થઈ ગયું? પોલીસ સ્ટેશન ટાઈપ કરતા પણ મને કંઈક સમાધાન કરો, નકર તમારા ભાઈને જેલમાં મૂકવામાં આવશે। એટલે હું બીક કહી ગયો, કેન્સરનું એક તો ઓપરેશન ચાલુ છે દવા, એટલે પછી હું મોની ગયો અને ભાઈને ગેલ લઈને આવ્યો 9 વાગે। શું નામ છે તમારું? મારું નામ તેજલબેન રાજેશભાઈ રબારી। સર, અમારી જમીન બાબતે મેટર ચાલે છે, ત્યાં અમારી મેટર કપડવાન મામલતદાર ઓફિસમાં ચાલતી હતી, જે કપડવાન જે ન્યાયકોર્ટ છે એમાં। ત્યાંથી ચુકાદો આપ્યા બાદ હજુ હમણાં કોઈ નોટિસ કે કોઈ અરજી કશું આપ્યા વગર અહીંયા અમને પપ્પાને શુક્રવારે 3:30 વાગે પોલીસ સ્ટેશનમાં હાજર કરવાનું કહ્યું। પપ્પાને ચા નાસ્તો ના કરવા દીધું, ઘૂમથી ઉઠાડી પપ્પાને કેન્સર થયેલું છે, ગોળી પણ ચા નાસ્તો ના લેવા દીધી છે, ત્યાં લઈ ગયા છે એમને। અને ત્યાં લઈ ગયા પછી એમને 9:15 સુધી પૂછતાછ કરી છે અને કીધું કે તમે તમારું આ જમીન બાબતે હકભગ છોડી દો, ઘણા અંદર પોલીસ તંત્ર પણ સામેલ હતું એની અંદર। પપ્પાને ત્યાંથી પછી 9 વાગ્યા સુધી રાખ્યા, 9:15 સુધી છોડ્યા એમને। બીજા દિવસ શનિવારે એમને કચેરીમાં બોલાવી અને બધા નોટિસના રહેવાની પર સહી ટિકિટ સિક્કા ધગધમકીથી લેવડાવી દીધા અને પછી રવિવારે આ સવારે પપ્પા દૂધ ભરવા ગયા હતા ડેરી, ત્યાંથી સીધા એવા ખેતરમાંથી ફોન આવ્યો કે તમારે ત્યાં માલ સામાન સાથે ઓળી તમારા રૂમ છે તોડવામાં આવ્યા છે, કે જેસીબી વાળા બધા આવ્યા છે અને બધા ઘણા બધા વ્યક્તિઓ ત્યાં ઊભા છે। તો પપ્પા દૂધ ભરી ત્યાંથી સીધા ગયા ત્યાં આગળ અને તે બોલતા થઈ એવા દવા પપ્પાએ એ લોકો દ્વારા પીવડાવી કે પીધી, અમને ખેતરમાંથી ફોન આવ્યો કે તમારા પપ્પાનો આ રીતે દવા પી ગયા છે, તમે અહીંયા આગળ ફટાફટ હાજર થાવ। તો અમે ત્યાં ગયા અને સીધા અમે લઈને દવાખાને આવ્યા છે અને પપ્પા ગઈકાલથી આઈસીયુમાં હતા, આજે જ એમને વોર્ડમાં શિફ્ટ કર્યા છે અને એમને હજી પણ ખતરામાંથી બહાર નહીં આવ્યા। ઇમરાન વોરા સાથે લાઈવ 24 ન્યૂઝ ખેડા।